સુરતમાં પરિવારના ભરણ પોષણને લઈને આર્થિક રીતે ભીસમાં આવી ગયેલા પરપ્રાંતીય યુવકે સિવિલ હોસ્પિટલમાં તબીબોને પોતાની કિડની વેચવા રજૂઆત કરી હતી. યુવકની વાત સાંભળીને ચોંકી ગયેલા તબીબોએ યુવકને અંગદાન તેના મહત્વ અને કિડની ન વેચવા અંગે સમજણ આપીને તેને પરત મોકલ્યો હતો. આર્થિક તંગી માણસને કંઈ પણ કરવા મજબૂર કરી દે છે. નવી સિવિલ હોસ્પિટલમાં મંગળવારે જ આવી એક ઘટના બની હતી, જેમાં એક યુવકે ડોક્ટરને પોતાની કિડની વેચવાની ઓફર કરતા ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મંગળવારે સવારે ઓન ડ્યુટી મેડિકલ ઓફિસરને હાલ પાંડેસરામાં રહેતા અને એક ડાઈંગ મિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પરપ્રાંતીય યુવકે મેડિકલ ઓફિસરને કિડની વેચવા માટે વાત કરી હતી અને કહ્યું હતું કે સાહેબ, મુજે કિડની બેચના હૈ, પરિવાર કો પૈસા ભેજના હૈ, યહાં કોઈ ખરીદદાર હૈ, એવું સાંભળીને સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ચોંકી ગયા હતા. પાંડેસરાની એક ડાઈંગ મિલમાં સિક્યુરિટીની નોકરી કરતા યુવાનને આર્થિક ભીંસ અને પરિવારના ભરણ પોષણ માટે પોતાની કિડની વેચવાની તૈયારી બતાવી હતી. માતા પિતા અને પત્ની સાથે બે બે દીકરીઓના ભરણ પોષણ માટે દર મહિને મોકલવામાં આવતા 5,000 રૂપિયા ઓછા પડતા હોવાથી કિડની વેચી તેમનું ભલું તો થાય તેમ જણાવ્યું હતું. આ યુવાન સિવિલમાં મિત્રની સારવાર માટે આવ્યો હતો. ત્યારબાદ પોતાની વ્યથા જણાવી હતી યુવકે. પોતાની વ્યથા તબીબોને કહ્યા બાદ તબીબોએ રૂપિયા માટે સખત મહેનતની સાથે યોગ્ય કામ કરવાની સલાહ આપી હતી. અંગદાન મૃત્યુ બાદ અથવા તો કોઈ નજીકના સંબંધીને થઈ શકતું હોવાની યોગ્ય વાત યુવકને કરતા યુવક સમજી ગયો હતો. સાથે તબીબોએ અંગના વેચાણ અંગેના સરકારી કાયદા અને નિયમોની પણ માહિતી આપીને યુવક પોતાના ઘર તરફ રવાના કર્યો હતો. યહાં આને કા સર પ્રોસીજર યહી હૈ કે ભાઈ હમે અમારા ગામ કા હૈ 9,000 કા મતા હૈ પૂરે દિન કા દિહાડી છોડ કે યહાં પે ઇલાજ કરો યાર મેં આયા 9,000 કા મતા હું ઢંગ સે પરિવાર કા ભરણ પોષણ નહીં હોતા હૈ દો ચાર આદમી સે હમને સુના કુછ વો આકે હમને આપકો બતાયા आपको जो बताया वो आपके पास है. अब उससे ज़्यादा मैं क्या बोलूँ, तंग आ चुके हैं, लास्टली तंग आ चुके हैं. क्या सोच आती है सोच आती है कि अपने परिवार के लिए कुछ करके छोड़ दे दूँगा. क्या करना चाहते हैं? गरीब माँ बाप हम के गरीब हो जाए. नहीं, अपने परिवार के लिए कुछ करना चाहते हैं लेकिन उस टाइप का सैलरी नहीं है, उस टाइप का दाम दाम नहीं मिलता है. अपना खर्चा नहीं निकल रहा है.